શહેરની રાયન ઇન્ટરનેશનલ શાળાના કેટલાક સ્પોર્ટ્સ ટીચર્સ શુક્રવારે હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને ન્યાયની માંગણી કરી હતી. રાયન ઇન્ટરનેશનલ શાળામાં સ્પોર્ટ્સ ટીચર સોલંકી સર જૂના ટીચરોને લાભથી વંચિત રાખતા હોવાનો આરોપ કરાયો હતો, સાથે જ કિન્નાખોરી રાખી છૂટા કરી દેતા હોવાની ધમકી આપતા હોવાની પણ ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને કરાઈ હતી. અમે રાયન સ્કૂલમાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકો છેલ્લા 8-10 વર્ષથી અહીંયા જોબ કરીએ છીએ, છતાં બી અમારી સાથે અન્યાય થવામાં આવે છે અને નવા ભરતી કરનાર દરેક કોચ અને શિક્ષકોને અમારાથી 5-10% વધારો કરી સેલેરી આપવામાં આવે છે. છતાં અમે અરજીઓ આપીએ છીએ અને સીઓ ઓફિસમાં બી જાણ કરીએ છીએ, છતાં બી અમારી સાથે અન્યાય કરવામાં આવે છે અને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે છે કે તમને છૂટા કરી દેવામાં આવશું અને દરેક કોચને ડબલ કામગીરી સોંપવામાં આવે છે. છતાં અમારી સાથે અન્યાય કરી ખિન્નાખોરી રાખે છે અને અમારે દરેક અમારા જે કોઓર્ડિનેટર શ્રી ડીવી સોલંકી એમને અમારે જાણ કરવા છતાં અમને અમારી સાથે પર્સનલ દુશ્મની કરીને અમને છૂટા કરી દેવાની ધમકીઓ આપે છે અને છેલ્લા 2 વર્ષથી આ ચળવળ અમારી ચાલુ છે. છતાં અમારી સાથે કોઈ ખોટા વાયદાઓ આપીને અમને ખોટા હેરાનગતિ કરવામાં આવે છે. કુલ કેટલા શિક્ષકો છે? કુલ અમારા 30-45 શિક્ષકો જે સ્પોર્ટ ટીચરો છે તે છેલ્લા 8-10 વર્ષથી અહીંયા જોબ કરે છે અને દરેક શાળામાં 2-2, 5-5 કોચો છે જે લોકોને ડબલ કામગીરી સોંપવામાં આવે છે. જે શિક્ષકો છે એમના સબ્જેક્ટ ટીચરો છે જેમ કે વિદ્યાર્થીઓને ભણાવે છે એવા ટીચરોના બી કામગીરી અમને સોંપવામાં આવે છે. છતાં પ્યુન જે આવે છે પટાવાળા સાહેબ, પટાવાળાની કામગીરી બી અમને સોંપવામાં આવે છે. તમે મેનેજમેન્ટને વાત કરી? મેનેજમેન્ટને અમે એપ્લિકેશનો આપી છે, છતાં અમારી સાથે પર્સનલી દુશ્મની કરીને અમને પીએફ બંધ કરી દીધું છે અને બીજી બધી જે અમારો લાભો છે અમને વંચિત રાખવામાં આવે. તમે ડીઓ ઓફિસમાં કોઈ કમ્પ્લેન? ડીઓ ઓફિસમાં કમ્પ્લેન કરી છે, એની અમારી પાસે ટ્રુ કોપી પણ છે, છતાં ત્યાંથી બી કંઈ રિપ્લાય નથી આવ્યો અને અહીંયાથી બી કોઈ રિપ્લાય નથી. હવે તમને સંતોષકારક જવાબ નહીં મળશે. અમે આંદોલન કરશું, આગળ અમારી જે ચળવળ છે એને અમે આગળ વધારીશું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.